હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મોજ મજામાં છું. ને હું 4-5 દિવસનું વેકેશન પાડી અને ભૂલી ગયો હું મામાના ઘેરે, કારણ કે અત્યારે શિયાળો હોય. ત્યારે જે મજા ગામડામાં હોય ને સિટીમાં ન હોય, એટલે હું આવી ગયો. થોડો ઘરે મારા મામાની ઘેરે પ્રસંગ પણ છે, એટલે બે ભેગું હે. હું અને મારો મિત્ર જો પાણી સાથે. એ બગલા, બ્લોગની શરૂઆત પણ કરી દઉં. આવ્યો હું તો બન્યા જો બ્લોગમાં ના ત્યાં ગામડાની મજા બતાવી. તો અમે બે ઉભી પટ્ટીએ ચડી ગયા છીએ, અમે કઈ નક્કી નહીં, અમે ત્યાં પૂગ્યા. આગળ બહુ આગળ જાય તો ચિંપા કરાવી આવી આવી જગ્યાએ અમારે જાય બોર ખાવા. એ બોર હે, આ બધે બોર જ છે. તો તમે આવો ખાવા, હાલો લેતા. હું થયું કાટા હોય ને ભાઈ, ગામડામાં ઠેકડા મારતા આવવા પડે. આ બોયડી ભૈરી છે તો હાલો આવી જાજો બધે ખાવા. આપણે કોઈ વિનતા આવડતું નથી, પણ આપણે વીણીએ છીએ. હા ખેરી નહી ખાધો ને બધા. કાટા લાગે તો બેન નતો આવતો, ચાલુ નવી કેરી આખી ખેડવા સિસ્ટમ ચાલુ કરી. ઘણીવાર માં તો ઢગલો કરી દીધો. આવું બધું બાકી મજા હોય અમારા ગામડામાં. મજા લેવા જેવો છે. હું સ્પેશિયલ રજા પાડીને. હાલો તમે આવી જાજો બોર ખાવા. હું વીણીને બોર વીણીને તમને બતાવું કેટલા વીણાય, એમ ખીચો ભરીને બતાવું. યા અમારા આસિસ્ટન્ટ ડિરેક્ટર સાહેબ પણ વૈગા છે. આમ તો મારી કેટેગરી જ કહેવાય. બીજું શું કરવું આમાં? મારી જ કેટેગરી કહેવાય, કારણ કે હું તો તમને ખબર જ છે હું કેટલી ભૂમિકા ભજવું. એમ કઈ કહેશો તમે અમારા મિત્રોને? હમણાં કઈ નહી બોલે, હું આવ્યો હું ને. ચાલો બોર ખાવા. જો બોલો ને. ભગલા ભાઈ કેટલાક બોર વીણા એને, એટલા વીણા મેં ઉપલો ખીચો આખો ભાઈ. એમ સામેથી ભેગું આવે, જો આવે દેખાઈ ગયું કે નહીં. બાઈક તરડો ઉપાય છે આપણને, તેને બે મારી લે ને. તો મારે કેવો ફૂગવો ઘણી વાર થઈ જાય, એટલે ભાગું ફટાફટ. અમે આવ્યા છીએ અત્યારે ઓફ રોડિંગ કરવા. આર્યન ને બેહુ ભાઈ માથે જવું બધું લોકેશન છે, આવા રસ્તામાંથી મારે જવાનું છે. બેહવા તમને આગળ ઉપર આખા ગામનો વ્યૂ બતાવું. ઉતાવળમાં કાંડ કરી નાખ્યું, ખીચામાંથી બોર ઢોરાઈ ગયા. આગળી વીડી ને આવે હલો. કઈ વાંધો નહી, તમ તમારે ત્યાં હે મંદિર જે આપણે ઓલવેઝ જે આવીએ ત્યારે એક વખત તો જવાનું થાય જ છે. આ વખતે પણ થવાનું થશે, તો બ્લોગ જોતા રહેજો. નકરી વાળ્યું સીમ અહીંયા સૂર્ય દાદા ને આમ વાળ્યું નકરી. નાખું મંદિર આ બેઠા આર્યન ભાઈ, શું કરો
બોર તો ઢોરાઈ નઈ ગયા એમ થાય હવાર થી અહીં સુધી બેઠા રહીએ એવો નજારો છે. નીચે ડિસ્ક્રિપ્શન માં મારી સ્મિતભાઈ બે ની લિંક છે ઇન્સ્ટાગ્રામ ની, ફોલો કરી લેજો. તો મળીએ, ચાલુ જ બ્લોગ છે, કન્ટિન્યુ તમારા દરેક ગ્રુપ માં શેર કરો. અમારો સાંજે મસ્ત મજાનો પ્લાન છે, અમે બે બેઠા બેઠા ડિસ્કસ કરીએ છીએ આવનારા નવા પ્રોજેક્ટ, એટલે કે બકવાસ ફૂડ પાર્ટ 3 સિરીઝ આપણે હાલે છે. એમાં હવે કઈ કેવી રીતે રોસ્ટિંગ કરવું શું છે આપણે સ્મિતભાઈ સલાહ દઈએ છે, અમે માનશું તો એ તો અમે તમને ન બતાવી શકીએ, પછી બતાવી તમને વિડીયો આવે તો તમે જોઈ લેજો. તો અમે બે હેને જસ્ટ ટાઈમ મસ્તી કરતા કરતા વાતો કરતા હતા, તારો બર્થડે કઈ આવે મારો કઈ આવે, પણ અમે બે એક જ મહિનામાં છીએ. એ પેલા આવશે 8 તારીખે, પછી હું 14 તારીખે. મારા બર્થડે ના દિવસે બ્લોક તો આવશે, કયો આવશે એ ખબર નથી, પણ આવશે એ ખબર છે. તો ભાગલા ભાઈ તમે પાલટી ન માગતા, હું નહીં માગું, એટલે બેનું પીઠું પીઠું થઈ જાય. આ તમારા આર્યન ભાઈ કેવી વાત કરે, પેમેન્ટ નથી આવ્યું યાર, તો શું કરવું મારે, આ બધા ક્યાં જોઈને સપોર્ટ જ નથી કરતા. સપોર્ટ કઈ છે, વાર લાગે એને, કેને 1K કરાવી દે યાર જલ્દી, હવે રહેવાતું નથી યાર, કે તો કરા. તો આપણે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. કેમ ભગલા ભાઈ બાકી શું થાય? બાકી તો બ્લોગ લાંબો થઈ જાય, તમે જોહો નહીં પૂરો, અમે નહીં જોવે એટલો હે તો નહીં જોવ, તો પછી શું કરશું અમે? કાલના બ્લોગ માં, કાલના બ્લોગ માં શરૂઆત માં આ બધા સીન જે અમે તાપણું પણ બાકી હે એ બધું કાલે તમને જોવા મળશે. તો ગુડ નાઇટ, goodbye, take care and see you. Subscribe નું કોણ બોલતું? બાપુ.